નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા પરિવાર વતી ફરી એકવાર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ ભાગ 3, એટલે કે આપણે આજે આ ચેપ્ટર પૂર્ણ કરવાના છીએ. તો કે સ્વાધ્યાય 10.3ના પ્રશ્ન નંબર 2 સુધી આપણે આગળ અભ્યાસ કર્યો હતો. તો કે પ્રશ્ન નંબર 3થી આગળ તમને 4 આકૃતિ આપેલી છે અને પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે. તો કે પ્રિઝમ માટેની આપણે વ્યાખ્યા યાદ કરવી પડે. તો કે પ્રિઝમની વ્યાખ્યા કરીએ તો કે પ્રિઝમ એ એવો બહુફલક છે જેનો પાયા તથા ઉપરના બે ફલકો કેવા હોવા જોઈએ, સમાંતર અને એકરૂપ બહુકોણ, બરાબર, જેમાં પાયો અને ઉપરનું મથાળું કેવું હોવું જોઈએ સરખું, અને બીજા બધા ફલકો કેવા હોવા જોઈએ સમાંતર ચતુષ્કોણ હોય, તો જ કેવું બને આપણી આકૃતિ, તો કે પ્રિઝમ બને, બરાબર છે. તો કે પહેલો જવાબ લખીએ તો કે પ્રિઝમની વ્યાખ્યા લખવી નથી, ડાયરેક્ટ લખીએ તો કે પહેલું ખીલીમાં જુઓ, ખીલી આકૃતિ આપેલી છે પહેલી આપણને, શેની ખીલીની, તો કે ઉપરનું જે મથાળું હોય એ અને નીચેનું તળિયું હોય કે ક્યારેય સરખા હોતા નથી, એટલે ખીલી એ આપણો પ્રિઝમ નથી. પહેલી આકૃતિ ખીલી આપેલી છે એ પ્રિઝમ નથી. ત્યારબાદ બીજી આકૃતિ શું આપેલી છે, તો કે છોલિયા વગરની પેન્સિલ. છોલિયા વગરની જ્યારે પેન્સિલ હોય ત્યારે તેનું તળિયું અને મથાળું બંને કેવું છે, એક સરખું જ છે, જો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ તેના બધા જ ફલકો છે એ કેવા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો કે હા. તો કે છોલિયા વગરની પેન્સિલ છે એ શું આવી ગયું આપણું પ્રિઝમ, તો કે બીજું છોલિયા વગરની પેન્સિલ એ પ્રિઝમ છે, બરાબર છે. પહેલામાં પ્રિઝમ નથી ખીલી, બીજામાં શું આવ્યું પ્રિઝમ. ત્યારબાદ ત્રીજું, ત્રીજી આકાર આપણને પેપર વેટ આપેલો છે. શું આપેલું છે, પેપર વેટ, એટલે કે આપણે પેપર જો ઉડતું હોય તેના માટે જે વજનિયું મૂકીએ છીએ એ આકાર આપેલો છે. તો કે આમાંય જો તળિયું અને મથાળું સેમ આપેલું છે, તો કે નથી આપેલું, એક શિરોબિંદુ ઉપર આપેલું છે, નીચે 4 આપેલા છે. આકાર કયો બની ગયો છે આપણો, આ પિરામિડ, કયો છે પિરામિડ, તો કે લખીએ પેપર વેટ એ પ્રિઝમ નથી. પ્રિઝમ નથી, આપણને એ જ પૂછ્યું છે કે પ્રિઝમ છે કે નથી, બરાબર છે. પિરામિડ પૂછ્યું હોત તો લખી નાખત પિરામિડ છે, છતાં આપણે લખી નાખીએ પરંતુ શું છે, પિરામિડ છે. ત્યારબાદ ચોથો આકાર આપણને આપેલો છે ખોખો. શું આપેલું છે, ખોખો, તો કે ખોખામાં જેવું તળિયું હોય એવું શું છે, ઉપર મથાળું તથા બાજુને બધા કેવા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો કે ખોખું છે એ શું છે, પ્રિઝમ, બરાબર છે. ખોખું એ પ્રિઝમ છે. આ આપણો થઈ ગયો પ્રશ્ન નંબર 3. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ. તો કે પ્રશ્ન નંબર 4 આપણને આ પ્રમાણે આપેલો છે કે પહેલું, એમાં બે પ્રશ્ન છે. પહેલું પૂછ્યું છે કે પ્રિઝમ છે અને નળાકાર, પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે, એટલે કે શું સરખાપણું છે બંનેમાં. એક આકાર લઈ લેવાનો છે પ્રિઝમ અને બીજો આકાર છે નળાકાર. તો કે આપણે વિચાર કરીએ પ્રિઝમ અને નળાકારનો, તો કે બંનેમાં પાયા અને મથાળું બે સરખું જ હોય છે. ત્યારબાદ તો કે બંનેનો ફલકો હોય છે આજુબાજુવાળા, ફરતી બાજુવાળા, એ પણ કેવા હોય છે, સમાંતર હોય છે. તો કે ચાલો લખીએ પ્રિઝમ અને નળાકારમાં, પ્રિઝમ અને નળાકારમાં પાયો અને મથાળો, પાયો અને મથાળો એટલે કે નીચેનો ભાગ અને ઉપરનો ભાગ એકરૂપ ફલકો હોય છે, એકરૂપ ફલકો એટલે કે એક સરખા જ હોય છે. વળી તો કે આ બંને ફલકો છે એકબીજાને સમાંતર પણ હોય છે, ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે, બરાબર છે, સમાંતર પણ હોય છે. તથા હવે સાઈડની વાત કરીએ તો કે જો પ્રિઝમના પાયાના બાજુઓની સંખ્યા જેમ જેમ વધીએ તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે, ખ્યાલ આવે છે. તો કે આ લખીએ, જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા, પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈએ
તેનો આકાર કેવો બનતો જાય? તો કે નળાકાર. તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે. નળાકાર જેવો બનતો જાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્યતા છે? તો કે બેના ટોપ વ્યૂ અને બોટમ વ્યૂ એટલે કે તળિયું અને મથાળું કેવો જોઈએ? એકદમ સરખા હોય, એકરૂપ હોય છે. વળી ફલકો બાજુ બાજુની સપાટીઓ કેવી હોય છે? એકબીજાને સમાંતર હોય છે. અને પ્રિઝમમાં જો આપણે જે સાઇડ વ્યૂ વાળા આકાર હોય છે, ધારો કે અહીંયા જોઈએ છે આપણે પેન્સિલ, બરાબર છે? તો કે પેન્સિલમાં જો આ સપાટીઓ છે, આ 6 7 સપાટી હોય, તો કે એવી સપાટી આપણે 10 15 લઈ લઈએ, તો આ પેન્સિલ પર આપણને કેવી લાગે? પ્રિઝમ તો લાગે જ, સાથે નળાકાર પણ લાગે, એટલે કે ગોળ આપણને લાગવા માંડે. ત્યારબાદ પ્રશ્ન 4 નો બીજો પ્રશ્ન અહીંયા ઉપર લઈએ છીએ. બીજો પ્રશ્ન આપણને એવો આપેલો છે, પિરામિડ આપેલો છે અને શંકુ, કે પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે? બંનેમાં શું સરખું છે? પહેલા આપણને બે આકાર આપ્યા, પ્રિઝમ અને નળાકાર. હવે પૂછાશે પિરામિડ અને શંકુ. તો કે તેમાં લખીએ, પિરામિડ અને શંકુ માં સામ્યતા એ છે, એટલે કે સરખું એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે. આપણે બંને આકાર જોયા છે, જો અહીંયા આપેલું છે પેપર વેટ, તો કે ઉપર એક જ શિરોબિંદુ હોય, તો શંકુમાં કરીએ તો ઉપર અણી હોય, એટલે ન્યાય કેવું હોય? એક જ શિરોબિંદુ હોય છે, શિરોબિંદુમાં મળે છે. ફરી વાર, પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં જ્યારે મળે તે કેટલું? ફક્ત એક જ શિરોબિંદુ મળે છે. આકાર લખીએ, તો કે જેમ જેમ આમાં સપાટી વધતી જાય તો આકાર કેવો થઈ જાય? શંકુ જેવો. આગળ લખ્યું તો આપણે પહેલામાં કે જેમ જેમ પ્રિઝમમાં બાજુઓની સંખ્યા વધતી જાય તો શું બનતું જાય? નળાકાર. તો એવું સેમ લખવાનું છે કે જો પિરામિડમાં પાયાની બાજુઓની સંખ્યા વધતી જાય, જેમ જેમ વધતી જાય તેમ તેનો આકાર કેવો બનતો જાય? તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે, બરાબર છે? શંકુ જેવો બનતો જાય છે. આ તો સામ્યતાથી, બરાબર છે? આ તો આપણી બેઝિક માહિતી છે, બરાબર છે? ત્યારબાદ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5. તો કે પ્રશ્ન નંબર 5 આપણને પૂછેલો છે કે શું ચોરસ પ્રિઝમ છે, બરાબર? ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જોઈ છે. શું ચોરસ પ્રિઝમ હોય એ સમઘન જેવો જ હોય છે? પહેલાં તો ચોરસ પ્રિઝમની વાત કરીએ, એટલે પ્રિઝમમાં આપણને ખ્યાલ આવે કે પ્રિઝમમાં તળિયું અને મથાળું કેવો જોઈએ? એકરૂપ. અને બીજા બધા બાજુના આકારો કેવા જોઈએ? સમાંતર. તો કે ના, બરાબર છે? ચોરસ પ્રિઝમ છે એ સમઘન બને એવું જરૂરી નથી. ના, લંબચોરસ પણ હોઈ શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે. તો કે ના, ચોરસ પ્રિઝમ એ લેખું છે હંમેશા સમઘન જેવો જ ના હોય, સમઘન જેવો જ ના હોય, લંબઘન પણ હોઈ શકે છે. એટલા માટે હંમેશા ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો ન હોય, તે લંબઘન જેવો પણ હોઈ શકે. ત્યારબાદ આપણને સવાલ પૂછ્યો છે છઠ્ઠો, એટલે કે આ પ્રકરણનો છેલ્લો ભાગ 3 ને આપણે પૂર્ણ કરવાનો છે આજે ચેપ્ટર. તો કે 10મા ચેપ્ટરના છેલ્લા ભાગનો છેલ્લો પ્રશ્ન, તો કે યુલરનું સૂત્ર આપણે જે આગળ ભણ્યા હતા, હજી બે પ્રશ્ન છે, 7 અને 8. તો કે યુલરના સૂત્ર માટેના છે. યુલરનું સૂત્ર શું ભણ્યા હતા આપણે? f+v-e=2. તો કે યુલર ઇંગ્લિશમાં આ પ્રમાણે લખાય છે, યુલર પ્રશ્ન નંબર 7 6 છે, નું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. નીચેના ઘન આકાર માટે તપાસો.
આપણને નીચે મુજબ આકૃતિઓ આપેલી છે. તો દાખલા નંબર 6 માં આપણને નીચે મુજબ બે આકારો આપેલા છે. તમને પ્રશ્નની સૂચના આપેલી છે કે યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. તો આ બે આપણને આપેલા છે અને યુલરનું સૂત્ર યાદ કરી લઈએ શું છે, તો કે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. આવું આપણું યુલરનું સૂત્ર હતું, જે એફ બરાબર શું હતું, તો કે ફલકની સંખ્યા એટલે કે સપાટી, ત્યારબાદ હતું વી, તો કે વી શું, સોરી શું હતું, વી વી શું હતું, તો કે આપણા શિરોબિંદુઓ, અને ઈ શું હતું, બાજુઓની સંખ્યા. તો કે પહેલા આપણે લખીએ આના માટે, પહેલી આકૃતિ માટે, તો કે અહીં એફ બરાબર એટલે કે ફલક સપાટીઓ કેટલી છે જો ગણો, તો કે આ એક છે, આ બે છે, આ ત્રણ છે, પછી આ જો ચાર હશે પેલી બાજુ, આ પાંચ હશે, એક ઉપરવાળી 6 અને નીચેવાળી કેટલી થઈ ગઈ, 7. તો કે સપાટીઓ કેટલી આવી ગઈ, 7. ત્યારબાદ તો કે વી વી એટલે શિરોબિંદુઓ કેટલા, તો કે આવા જેટલા ઉપર છે એટલા નીચે હશે, 1, 2, 3, 4 અને 5. 5 ઉપર હશે તો 5 કેટલા હશે નીચે, તો કે શિરોબિંદુઓ કેટલા થઈ ગયા, 10. અને બાજુઓની સંખ્યા એટલે કે ઈ ધારની સંખ્યા કેટલી થઈ ગઈ, તો કે ઈ બરાબર આપણે બાજુઓ ગણવી પડે, તો કે બાજુઓ ગણીએ તો 1, 2, 3, 4 અને 5 ઉપર છે, નીચે એવીને એવી 5 હશે એટલે 10 થઈ ગઈ, 11, 12, 13, 14 અને આ નીચે હશે એટલે કેટલી થઈ ગઈ ટોટલ બાજુઓની સંખ્યા, તો કે 15. કેટલી થઈ ગઈ, 15. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ અને જવાબ જો 2 આવે તો યુલરનું સૂત્ર સાચું છે. તેથી શું લખીએ હવે, તો કે એફ પ્લસ વી માઇનસ ઈ આમાં કિંમત મૂકવાની છે. જો જવાબ 2 આવે તો આપણો સૂત્ર કેવું છે, ઘનાકાર માટે સાચું, બરાબર છે. તો કે 7 + 10 થઈ ગયું, 7 + 10 - 15 એટલે કે 7 અને 10 કેટલા થઈ ગયા, 17. એમાંથી 15 બાદ કરીએ તો જવાબ શું આવી ગયો, 2. તો કે આપણું સૂત્ર આ ઘનાકાર માટે કેવું છે, સાચું. તો કે આ સૂત્ર હતું આવું આપણું, એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2, યુલરનું સૂત્ર અહીં સાચું ઠરે છે, બરાબર. કેવું છે, ઘનાકાર 1 માટે સાચું. ત્યારબાદ બીજા ઘનાકારમાં આવી જઈએ, તો બીજા ઘનાકાર માટે ફલક એટલે કે આપણી સપાટીઓ કેટલી છે, સપાટીઓ તો કે જો સામે દેખાય છે, તો કે ઉપર એક ત્રિકોણ, બાજુવાળો એક ત્રિકોણ, એની બાજુમાં અને આ બાજુ, ટોટલ 4 ત્રિકોણ થયા, 4 સપાટી, એમ નીચે આ લંબચોરસ વાળી, 4 ને 4 8 થઈ, અને નીચે એક, ટોટલ કેટલી થઈ ગઈ, 9. ત્યારબાદ જોઈએ વી એટલે કે આપણા શિરોબિંદુઓ કેટલા છે, તો નીચે 4 દેખાય છે, અહીંયા પણ 4 દેખાય છે, અને ઉપરવાળો 1, તો કેટલા થઈ ગયા, 9. અને આપણી બાજુઓ ઈ કેટલી છે, તો કે નીચે જો 4 બાજુઓ દેખાય છે, ઈ 4 થઈ ગઈ, આ 4 8 થઈ ગઈ, ઉપર જોડવાવાળી 4 એટલે કે 12 થઈ ગઈ, પછી આ ઊભી છે ઈ 4 હશે, તો કે કેટલી થઈ ગઈ આપણી બાજુઓની સંખ્યા કુલ, 16. કેટલી છે, 16. તમે ગણી પણ શકો છો, 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને ઉપરવાળી 10, બરાબર છે. 4, 4 નો બધી આપણે ચોકઠું ગોઠવી શકીએ, તો કે આપણી બાજુઓની સંખ્યા કેટલી થઈ ગઈ, ટોટલ 16. તો કે સૂત્રમાં કિંમત મૂકીએ, તો કે હવે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર, તો કે 9 વત્તા 9 - 16, તો કે 9 ને 9 કેટલા થઈ ગયા, 18. એમાંથી 16 જાય તો કેટલો જવાબ આવશે, 2. તો કે આવું જ સૂત્ર હતું, આમ એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2, અહીં યુલરનું સૂત્ર કેવું છે, સાચું ઠરે છે, બરાબર છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, આવું જ આપણે નેક્સ્ટ 2 દાખલામાં કરવાનું છે. તો કે દાખલા નંબર 7 તરફ આગળ વધીએ. દાખલા નંબર 7ની રકમ આ પ્રમાણે છે કે યુલરના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત સંખ્યા મેળવો. તમને આ પ્રમાણે 3 રકમો આપેલી છે, કોષ્ટક આપેલું છે, એફની કિંમત મેળવવાની છે, ત્યાં પ્રશ્નચિહ્ન છે, બીજામાં જો વીની કિંમત મેળવવાની છે, અને ત્રીજામાં છે નહીં, તો કે બાકી બચ્યું એ ઈની કિંમત મેળવવાની છે. તો કે પહેલામાં લઈ લઈએ ફટાફટ, તો કે પહેલામાં તમને એફ આપેલું નથી, મેળવવાનું છે પ્રશ્નચિહ્ન, ત્યારબાદ વી આપેલું છે 6, અને ઈ એટલે કે બાજુની સંખ્યા કેટલી આપેલી છે, 12, બરાબર છે. તો કે આપણે યુલરનું સૂત્ર લખી નાખીએ, યુલરના સૂત્ર પ્રમાણે, તો કે સૂત્ર શું છે,
પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 છે, તો કે આમાં જે કિંમત આપણને આપેલી છે એ મૂકી દઈએ, નો આપેલી હોય એમ લખી નાખીએ. તો એ પ્લસ વી કેટલું આપેલું છે, 6 માઇનસ વી બરાબર 2. તો કે એફને કરતા બનાવી દઉં, તો કે જે પદ આ બાજુ પ્લસ હશે એ સામે જાય તો માઇનસ થઈ જાય, અને માઇનસ હોય તો શું થઈ જશે, પ્લસ. તો કે માઇનસ વાળું પદ પહેલાં લખું, પ્લસ થઈ જાય, તો કે પ્લસ 12 થઈ ગયા અને 6 શું થઈ ગયા, માઇનસ. તો કે એફ બરાબર કેટલા મળશે આપણને, 12 ને 2 કેટલા થઈ ગયા, 14. 14 માંથી 6 જાય તો કેટલા મળશે, તો કે 8. કેટલા મળશે પહેલા માટે એફ બરાબર 8. ત્યારબાદ બીજો પ્રશ્ન અહીંયા ચાલુ કરું છું, બી બરાબર છે. બીજો પ્રશ્ન જે છે અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ છીએ. તો કે બીજા માટે આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે, તો કે બીજા માટે આપણને એફ આપેલો છે 5. ત્યારબાદ તો કે વી આપણે મેળવવાનો છે, અને શું છેલ્લે, તો કે ઈ આપેલી છે બાજુની સંખ્યા 9. તો કે સૂત્ર પ્રમાણે મૂકી દો, એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર શું છે, સૂત્ર 2. તો કે કિંમત મૂકી દો, એફ આપેલા છે 5, પ્લસ વી આપણે મેળવવાના છે, માઇનસ ઈ કેટલા છે, 9 બરાબર 2. તો કે વી ને કરતા બનાવી દો, તો જે આ બાજુ પ્લસ હશે એ સામે જાય તો માઇનસ, તો કે 9 છે એ માઇનસ છે સામે જાય તો પ્લસ થઈ ગયા, અને 5 છે એ પ્લસ છે સામે જાય તો માઇનસ. તો કે 9 ને 2 કેટલા થઈ ગયા, 11, માંથી 5 જાય તો વી નો જવાબ કેટલો મળ્યો આપણને, 6. ખ્યાલ આવે છે. ત્યારબાદ છેલ્લો એટલે કે ત્રીજો લઈ લઈએ કોષ્ટક પ્રમાણે, તો કે એફ આપણને આપેલો છે 20, એફ આપેલો છે 20. તથા બીજું, તો કે બીજું આપેલું છે આપણને વી, વી બરાબર આપેલા છે 15, અને ઈ આપણે મેળવવાનો છે. સૂત્ર લખી દઉં, તો કે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. યુલરનું સૂત્ર આવી ગયું. તો કે કિંમત મૂકી દઈએ, જે છે એફ 20 આપેલા છે, વી 12 આપેલા છે, ઈ આપણે મેળવવાનો છે. તો કે ઈ ને કરતા બનાવો છે, જો ઈ ને કરતા બનાવો તો કઈ રીતના, આ બાજુ માઇનસ છે અને સામે મોકલી દો, ક્યાં મોકલી દો, સામે, તો પ્લસ થઈ જશે, ને 2 ક્યાં લઈ લઉં, આ બાજુ, એટલે શું થઈ જશે, માઇનસ. તો કે અહીંયા 20 ને 12 કેટલા થઈ ગયા, 32 થયા, આ 2 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થશે, 32 માંથી 2 જાય તો ઈ કેટલા મળશે આપણને, 30. ખ્યાલ આવે છે. 3 એ 3 આપણને આ પ્રમાણે જવાબ મળશે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8, તો કે પ્રશ્ન નંબર 8 ની રકમ આ પ્રમાણે છે કે શું કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર અને 25 સોરી 15 શિરોબિંદુ હોઈ શકે. તો કે જો આ આપણને જે રકમ આપેલી છે એના માટે યુલરનું સૂત્ર સાચું થાય તો હોઈ શકે, ના સાચું થાય તો ના હોઈ શકે. તો કે એ લખી નાખો અહીં, તમને સૌપ્રથમ એફ કેટલી આપેલી છે, 10. ત્યારબાદ ધાર એટલે આપણી બાજુઓની સંખ્યા, ઈ આપેલી છે 20, અને શિરોબિંદુ એટલે કે વી આપેલા છે 15. તો કે યુલરના સૂત્ર માટે લખીએ, યુલરના સૂત્રમાં કિંમત મૂકવાની છે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર. તો કે અહીંયા એફ 10 લઈ લીધા, પ્લસ વી લઈ લીધા 15, અને ઈ છે આપણા 20 માઇનસ, બરાબર. 10 ને 15 કેટલા થઈ ગયા, તો કે 25 થઈ ગયા, માઇનસ 20 બરાબર છે. તો એનો જવાબ કેટલો આવશે, 5. ખરેખર કેટલો જવાબ આવવો જોઈએ, તો કે 2 આવવો જોઈએ, જે 2 નથી. તેથી આવો કોઈ પણ બહુફલક હોઈ શકે નહીં, તેથી આવો બહુફલક હોઈ શકે નહીં, બરાબર છે. તો હવે વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ ચેપ્ટરનો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું.